આકાશવાણીનું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય. સ્વર જયેશ રાવલ, પ્રસ્તુતિ નિશા મોરે. ગયા એપિસોડમાં આપણે પ્રેમાનંદના જીવન કવન અને તેના સર્જન વિશે માહિતી મેળવી. આ એપિસોડમાં આપણે પ્રેમાનંદના સર્જન વિશે થોડીક વિસ્તૃતમાં માહિતી મેળવીશું. તો ઈસવીસન 1884થી હરગોવિંદદાસ કાંટાવાળા સંપાદિત પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક અને પ્રાચીન કાવ્યમાળા વડોદરાથી પ્રગટ થતી, તેમાં પ્રેમાનંદ અને તેના પુત્ર વલ્લભની કૃતિઓ આવતી હતી. પ્રેમાનંદની લઘુકૃતિઓમાં સ્વર્ગની નિસરણી, કુવડાનો ફજેતો, વિવેક વણઝારો, શામળશાનો વિવાહ, દાણલીલા, બાળલીલા વ્રજવેલ, ભ્રમર 25, પાંડવોની ભાજંગળ, વિષ્ણુ સહસ્ત્રનામ, રાધિકાના દ્વાદશમાસ વગેરે એમની લઘુકૃતિઓ છે. પ્રેમાનંદ આખ્યાનોની શરૂઆત ગણપતિ તથા સરસ્વતી માતાના સ્મરણથી કરતા. તેમની કૃતિઓની જો વિસ્તૃત માહિતી જોઈએ તો સૌથી પહેલા ઓખાહરણ. ઓખાહરણની વાચના ગજેન્દ્ર શંકર પંડ્યાએ ઈસવીસન 1938માં તૈયાર કરી હતી, જેમાં 29 કડવા હતા અને પછીથી તેનો વિસ્તાર વધી અને 89 કડવાનો થયો. ઓખાહરણની ત્રીજી આવૃત્તિ ઈસવીસન 1964માં ગુજરાત વિદ્યાસભા અમદાવાદ તરફથી પ્રસિદ્ધ થઈ છે. હવે વાત કરીએ ચંદ્રહાસ આખ્યાનની. આ કાવ્ય બે સ્થળેથી છપાયેલું છે, એક તો પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક અને બીજું છે બૃહદ કાવ્ય દોહન. તેમાં કુલ 28 કડવા છે. ઋષિ નારદ અર્જુનને કહે છે. એના પછીનું આખ્યાન છે અભિમન્યુ આખ્યાન. આ કૃતિમાં મહાભારત અને તેના પાત્રો તેમજ વીર અભિમન્યુ વિશે આલેખવામાં આવ્યું છે. તેમાં 51 કડવા છે. દ્રોણ પર્વની પાવન કથા વૈશપાયન જન્મેજય રાજાને કહે છે. એના પછીનું આખ્યાન છે મદાલસા આખ્યાન. આ આખ્યાનમાં 35 કડવા છે. વૈશપાયન પાંડુકુમારોને આ વાર્તા કહે છે. એના પછી હુંડી. હુંડી પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક અંક 1માંથી મુદ્રિત થયેલ વાચના છે અને જેમાં 7 કડવા છે. એના પછી સુદામા ચરિત્ર. સુદામા ચરિત્રમાં 14 કડવા છે, જેમાં સુખસ્વામી પરીક્ષિત રાજાને કહે છે. એના પછી મામેરુ. મામેરામાં 16 કડવા છે, આપણે એ જ યાદ રાખવાનું છે. પછી સુધન્વા આખ્યાન. સુધન્વા આખ્યાનમાં 25 કડવા છે અને આ કૃતિ પ્રાચીન કાવ્યમાળામાં છપાયેલી છે. રણયજ્ઞ આખ્યાન, જેમાં 26 કડવા છે, ડૉક્ટર મજમુદાર દ્વારા સંપાદિત થયેલ છે અને જેમાં રામ અને રાવણની યુદ્ધ કથા છે. એના પછી નળાખ્યાન. નળાખ્યાનમાં 64 કડવા છે અને એમાં નળ અને દમયંતીની પ્રેમ કથા છે. વૈશપાયન ઋષિ વાણી વદે છે, એટલે કે વૈશપાયન ઋષિ છે એ આ વાત કહે છે. કવિ શ્રી પ્રેમાનંદે તેમના આખ્યાનોની રચના આશાવરી, દેશાખ, મેવાડો, કેદરો, નટ, મામેરુ, ગોડી, વેરાડી વગેરે રાગોમાં કરી છે. ગુજરાતી કવિ પ્રેમાનંદ ભટ્ટની યાદમાં તેમના નામ સાથે જોડાયેલી સાહિત્યની સંસ્થા પ્રેમાનંદ સાહિત્ય ભવન દ્વારા પુરસ્કાર આપવામાં આવે છે. 1916માં આ સંસ્થાની વડોદરા સાહિત્ય સભા તરીકે સ્થાપના થઈ હતી. 1944માં તેનું નામ પ્રેમાનંદ સાહિત્ય ભવન રાખવામાં આવ્યું. 1983માં આ પદકની શરૂઆત કરવામાં આવી હતી, જે દર 2 વર્ષે અને કેટલીકવાર વાર્ષિક ધોરણે અપાય છે. પ્રેમાનંદ પુરસ્કારના વિજેતાઓ છે વર્ષ 1983 માટે મરીઝ મરણોત્તર. સૌપ્રથમ મરીઝ આ પુરસ્કાર મેળવે છે.
પછી 1985માં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, 1987માં હરિવલ્લભ ભાયાણી, 1989માં ઉમાશંકર જોશી મરણોત્તર, 1991માં ધાર્મિકલાલ પંડ્યા, 1992માં બે જણાને અપાય છે, સુરેશ જોશી મરણોપરાંત અને ચંદ્રવદન મહેતા મરણોપરાંત, 1994માં મધુરાઈ, 1996માં પ્રિયકાંત પરીખ, 1997માં અમૃત ઘાયલ, 1998 નિરંજન ભગત, 2000ની સાલમાં રાજેન્દ્ર શાહ, 2001માં જયંત પાઠક, 2002માં રઘુવીર ચૌધરી, 2001માં જયંત પાઠક અને રઘુવીર ચૌધરી, 2003માં ચંદ્રકાંત ટોપીવાલા, 2005-06 માટે પ્રવીણ દરજી, 2007-08 માટે ધીરુ પરીખ, 2009-10 માટે મોહન પરમાર, 2011-12 માટે સુમન શાહ, 2013-14 માટે લવકુમાર દેસાઈ અને 2015-16 જે એના અંતિમ પુરસ્કાર મેળવનાર છે ચંદ્રકાંત શેઠ. તો આ વાત કરી આપણે પુરસ્કારની. કોના પુરસ્કાર? તો પ્રેમાનંદની સ્મૃતિમાં જે પ્રેમાનંદ પુરસ્કાર અપાય છે એની. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય. સ્વર જયેશ રાવલ, પ્રસ્તુતિ નિશા મોરે. નમસ્કાર. આજે આપણે જ્યારે મળીએ છીએ ત્યારે આપણી આ મધ્યકાલીન યુગની પરંપરા મહાકવિ પ્રેમાનંદના નામ વિશે કંઈ પ્રકાશ કરવાની આવશ્યકતા નથી. વીરક્ષેત્ર વડોદરો ગુજરાત મધ્ય ગામ ચાતુર્મૌષિક જ્ઞાતિ બ્રાહ્મણ ભટ્ટ પ્રેમાનંદના. આ પ્રેમાનંદ એને પુરાણ સાહિત્યમાંથી આખ્યાનોની રચના કરી, જેવા કે ચંદ્રહાસ આખ્યાન મહાભારતના અશ્વમેધ પર્વમાંથી, આદ્ય પર્વમાંથી દ્રૌપદી સ્વયંવર, ત્યાર પછી દ્રોણ પર્વમાંથી અભિમન્યુ આખ્યાન, અને જોવા જઈ તો અપવાદ રૂપે નરસિંહ મહેતાના 5 પ્રસંગો, હાર હુંડી અને મા મેરું અને વળી વિવાને સદ, આ પંચામૃત આખ્યાન. ગરમીના દિવસોમાં ઘરમાં લોકો શેકાઈ જતા હોય, બફારો બાફ મારતો હોય, ત્યારે ગામડામાં કોઈ ચોરાના પર કે શહેરની કોઈ પોળના ઓટલા પર એ માણભટ્ટો આવીને મહાભારતની કથા લલકારતા હોય, અરે વહી સ મપાઈ એની ફેર ભોલા તુમણે જન્મે જય રાય અને વિસ્તા રી તુજને સંભળાવું રે મહાભારત મહિમા. અરે મહાભારતનો મહિમા છે મોટો ને પાપી પાવન થાય, સાંભળે શીખે ને સંભળાવે જન્મ સફળ થઈ જાય. મહાભારત મહિમા કે પ્રેમેતુ રસાત્માને આનંદે રસાક્ષર, પ્રેમેતુ રસાત્માને આનંદે રસાક્ષર, પ્રસન્નાત્મા ઓજસ્વી પ્રેમાનંદ મહાકવિ. ગુજરાતી સાહિત્યની એક વખતની પરિસ્થિતિ વિદ્વાનો જાણે છે. એવું કહેવાતું હતું કે અબે તબે કે સોળૈયાને અઠેક અઠેકે બાર, અબે તબે કે સોળૈયાને અઠેક અઠેકે બાર, એકડમ તિકડમ આ ઠૈયાના અને સુસા પૈસા ચાર. ઓમ નમો ભગવતે શ્રી 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 ચંદ્રશેખરેન સરસ્વતી ગુરુભ્યો નમઃ. ઓમ જિનતા પિતા જિનતા પિતા જિનતા પિતા પિતા. ઓમ નમો ભગવતે શ્રી 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 ચંદ્રશેખરેન સરસ્વતી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે શ્રી 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 ચંદ્રશેખરેન સરસ્વતી ગુરુભ્યો નમઃ, ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે શ્રી 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 ચંદ્રશેખરેન સરસ્વતી ગુરુભ્યો નમઃ, ગુરુભ્યો નમઃ, ગુરુભ્યો નમઃ. ટકી ટકડ દમ ટકી ટકડ દમ ટકી ટકડ દમ ટોંગ ટીંગ ટોંગ ટીંગ ટકડ ટીંગ ટકડ ટીંગ.